નમસ્કાર દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા. વિક્રમ સંવંત મુજબનું નવું વર્ષ પૂરું થયા પછી આજે ઈસવીસન મુજબનું નવું વર્ષ ચાલુ થયું છે. એટલે યુનિવર્સલ રીતે કહીએ તો આખી દુનિયાનું વર્ષ હવે બદલાઈ ચૂક્યું છે. જાન્યુઆરી 1, 2019 પહેલો દિવસ છે અને આપણે બધા જાણીએ છીએ કે જેવું વિક્રમ સંવંત મુજબનું નવું વર્ષ આવે કે કેલેન્ડર મુજબનું નવું વર્ષ આવે, આપણા મોબાઈલમાં, આપણા વોટ્સએપમાં આપણા સગા સંબંધીઓ આપણને વાતો કરી અને કહેવા લાગે કે નવા વર્ષમાં આમ થઈ જાય, નવા વર્ષમાં તેમ થઈ જાય, ખૂબ ખુશ થઈ જાઓ, ખૂબ વિકાસ કરો, તંદુરસ્તી હારી રહે, આવી બધી વાતો આપણને વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. પણ આપણો કાયમીનો અનુભવ એવો છે કે નવા વર્ષમાં કાંઈ બદલાતું નથી, નવું વર્ષ જૂના વર્ષ જેવું જ હોય છે. અને એનાથી વિશેષ અનુભવ એવો રહે છે કે જૂના વર્ષ કરતાં નવા વર્ષમાં તકલીફો વધે છે, કમાવાના ઠેકાણા ઘટતા જાય છે અને વાપરાવાના ઠેકાણા વધતા જાય છે, આવક વધી નથી અને જાવક વધતી જાય છે. આ આપણો સામાન્ય અનુભવ છે નવા વર્ષનો. તો હું તમારી સમક્ષ વાત લઈને આવ્યો છું કે દર વખતે નવા વર્ષમાં, રાબેતા મુજબના નવા વર્ષમાં આમ તેમ થઈ જાય એવા મેસેજોને બદલે આ વખતે આપણે કંઈક નવું કરીએ. નવા વર્ષમાં આપણે પ્રતિજ્ઞા કરીએ કે હું સતત અને સતત મારા અધિકારો અને મારા હકો વિશે જાણવાની કોશિશ કરીશ. જે હક, જે અધિકાર મને જાણવા મળશે એનો હું અમલ કરીશ. હું સરકાર અને સિસ્ટમ સાથે જોડાયેલા રહેવાનો પ્રયત્ન કરીશ. આપણે બધા એ જાણીએ છીએ કે આજકાલ નેતાઓની ગ્રાન્ટ ઓછી વપરાય છે અને જીભ જાજી વપરાય છે, પણ આપણને એ વાતથી કોઈ ફરક પડતો નથી. હકીકતમાં જોઈએ તો લાખો કરોડો રૂપિયાની વર્ષે ગ્રાન્ટો આપવામાં આવે છે, પણ ક્યાં જાય છે આપણને ખબર નથી. પણ આપણને એટલી ખબર હોય છે કે ફલાણા નેતાએ ટ્વિટર ઉપર શું લખ્યું ને વોટ્સએપ ઉપર શું લખ્યું. તો દોસ્તો, નવા વર્ષના શુભ દિવસે, પવિત્ર દિવસે અને નવી શરૂઆતના સમયે આપણે હવે એક નવું પ્રતિજ્ઞા લેવા જઈ રહ્યા છીએ કે આ આખું વર્ષ આપણે રોજે રોજ આપણા અધિકારો વિશે જાણવાની કોશિશ કરીશું. અને આજે પહેલા દિવસના શુભ પ્રસંગે આપણી સાથે કૃષ્ણકાંતભાઈ ચૌહાણ આપણી સાથે આપણા અધિકારોની, આપણા હકની વાત કરવા માટે હાજર છે. જેમાં કૃષ્ણકાંતભાઈનો વિશેષ પરિચય આપું તો તેઓ સામાજિક કાર્યકર્તા છે, પર્યાવરણવિદ છે અને ખાસ અત્યારની સૌથી મોટી બાબત શહેરીકરણ. શહેરીકરણ એટલે આપણને બધાને ખબર છે કે ધીમે 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 આખા ભારતમાં ગામડાઓ છોડી અને લોકો શહેરો તરફ આગળ વધી રહ્યા છે. શહેરીકરણના ફાયદાઓ છે, સાથે સાથે ગેરફાયદાઓ પણ છે. શહેરીકરણની અંદર લોકલ સેલ્ફ ગવર્મેન્ટ એટલે કે સ્થાનિક સરકાર, જેને આપણે નગરપાલિકા અથવા મહાનગરપાલિકા તરીકે ઓળખીએ છીએ, આ નગરપાલિકા અને મહાનગરપાલિકાના કામો શું શું છે, ફરજો શું શું છે અને નાગરિક તરીકે કે દેશની આવતી પેઢીના યુવાન તરીકે આપણે એની સાથે કઈ રીતે જોડાયેલા રહેવું જોઈએ. કેમ કે આપણને ખબર છે 5 વર્ષે ચૂંટણી આવે, કોર્પોરેટર અથવા કાઉન્સિલર આવે, આપણે એને મત આપી દઈએ, પછી તમે છૂટા અમે છૂટા, આવું થાય છે. પણ હવે જાગવાનો સમય આવી ગયો છે. આપણે આપણી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિશે માહિતી મેળવીશું અને સરકારની અંદર, સિસ્ટમની અંદર આપણે આપણો હક અને અધિકાર શું છે જાણવાનો પ્રયત્ન કરીશું. તો આજે કૃષ્ણકાંતભાઈ આપણને મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની વ્યવસ્થા વિશે જણાવવાનો આપણને પ્રયત્ન કરશે અને નવા વર્ષથી આપણે સંકલ્પ લઈએ કે આપણે હંમેશા રોજ એક વખત કાયદો જાણવાની કોશિશ કરીએ. તો માનની શ્રી કૃષ્ણકાંતભાઈ, આપણે નગરપાલિકા વિશે જે કાંઈ માહિતી. નમસ્તે દોસ્તો, નવા વર્ષની સૌને શુભકામનાઓ. કેલેન્ડર આપણું એની મેળે મેળે બદલાઈ જાય છે, પણ આસપાસનો પરિસર બદલવો હોય તો ગાંધીજીએ કહ્યું છે કે જે બદલાવ તમે ઈચ્છો છો એ બદલાવ જાતમાં લઈ આવો. આપણે ઘણી બધી ફરિયાદો કરીએ છીએ, પાનના ગલ્લે ભેગા થયા હોય, મિત્રો સાથે ભેગા થયા હોય, ચા પીતા હોય, ત્યારે વાત કરીએ છીએ કે આ આવું છે, આ તેવું છે, કોર્પોરેશન સરખું કામ નથી કરતું, આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામ નથી કરતા. પણ એથી આગળ આપણને બીજી વિશેષ કોઈ માહિતી હોતી નથી અને મેળવવાનો પ્રયાસ આપણે નથી કરતા. તો આ નવા વર્ષમાં એ પ્રયાસની દિશામાં આપણે આગળ વધીએ એવી શુભકામના હું આપું છું. અને જ્યારે આપણે શહેરમાં આપણા બોરિયા બિસ્તરા લઈને આવીએ છીએ ધંધો કરવા માટે, અહીંયા સ્થાયી થવા માટે, બાળકોના શિક્ષણ માટે, અથવા ગામડામાં સુવિધા નથી એટલે સારી સુવિધાવાળી જિંદગી જીવવા માટે જે આવીએ છીએ, ત્યારે શહેર સાથેનો આપણો એક નવો સંબંધ ઊભો થાય છે. આ સંબંધ શું હોય છે? આપણે એક મકાન લીધું, ત્યાં રહેવા આવ્યા, બાળકને કોઈ સ્કૂલમાં એડમિશન આપ્યું, રોજ બાળક આવે જાય છે, આપણે રોજ બાઇક લઈને આવી જઈએ છીએ, આટલો સંબંધ છે કે એથી વિશેષ સંબંધ છે એ થોડું આપણે સમજવા પ્રયાસ કરીશું.
બંધારણમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા માટે થઈ અને બહુ વિશેષ જોગવાઈઓ છે. 243મી કલમ જે છે એ બે ભાગમાં વહેંચાયેલી છે. એક જેમાં પંચાયત વિશેનું છે, જે 243 કલમની એ થી પી સુધીનો આખો ભાગ છે એ પંચાયતની વાતો કરે છે, અને ઓ થી લઈ અને આગળ સુધીની જે બધી કલમો છે એ શહેરી વ્યવસ્થાપનની વાત કરે છે. શહેરનું વ્યવસ્થાપન એટલે બંધારણની વ્યાખ્યામાં આપણે જોઈએ તો એમાં રહેતો દરેક નાગરિક એ આ શહેરની વ્યવસ્થાનો ભાગ છે. જેટલો અધિકાર કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિનો છે એટલો જ તમારો અને આ શહેરમાં રહેતો મારો પણ છે. તો જે મહાનગરપાલિકા કોર્પોરેશનની વ્યવસ્થા છે એમાં દર વર્ષે બજેટ બને, દર વર્ષે ચૂંટણીઓ આવે, અને આપણે આસપાસમાં જોઈએ તો કાંઈ ફેર પડેલો હોય નહીં. રોડની હાલત એની એ હોય, સ્કૂલોની હાલત ખંડેર જેવી હોય, સરકારી જે મહાનગરપાલિકા કે નગરપાલિકાની કચેરીઓ હોય એ ધૂળ ખાતી હોય, આમ કંઈ ફેરફાર દેખાય નહીં. દર વર્ષે ચૂંટણી આવે, બજેટ બને, તો આ જે બધી વ્યવસ્થા છે એની અંદર નાગરિક તરીકે કે યુવાન તરીકે આપણે પાર્ટિસિપેટ થવું હોય આ વ્યવસ્થાની અંદર, તો કઈ રીતે આપણે આની શરૂઆત કરી શકીએ, આ વ્યવસ્થાની અંદર આપણો હોલ્ટ રાખવાની? 1992માં 74માં બંધારણીય સુધારા થયા, અને બંધારણે જે કહ્યું હતું કે નાગરિકોના સહભાગથી આ દેશ ચાલશે એના માટેનો આ સુધારાએ બહુ ચોક્કસ રીતે એના કાયદા ઘડવાની દિશામાં કામ કર્યું. એમાંથી નગરરાજ કાયદાનો જન્મ થયો છે. 2008માં આપણા ગુજરાતમાં આના વિશેના કાયદાઓ પસાર થઈ ગયા છે વિધાનસભામાં. હકીકત એ છે કે લોકો સુધી એની માહિતી નથી પહોંચી એટલે એનું અમલીકરણ બહુ નબળું થયું છે, પણ 2007થી જ આ આખી પ્રક્રિયામાં જે આપણે મહાનગરપાલિકામાં ડિજિટલાઇઝેશન જોઈએ છે, તમે એપથી ફરિયાદ કરી શકો, તમારું વેરા બિલ જે છે એ તમને ઓનલાઈન મળી શકે, તમે ઓનલાઈન પૈસા ભરી શકો, અને ઘણા બધા વ્યવહારો આપણે જે ઓનલાઈન કરીએ છીએ, આપણા શહેરનું બજેટ પણ હવે ઓનલાઈન મુકાય છે. આપણામાંથી કેટલા લોકો એ વેબસાઇટ જુએ છે એ જોવી જોઈએ. એટલે આવી બધી જે વધુમાં વધુ પારદર્શકતા તરફની દિશા જે બની છે એ આ બંધારણીય સુધારાને કારણે બની છે. એનો લાભ આપણે લેવો જોઈએ અને આપણા શહેર વિશે વધારે જાણવું જોઈએ. બે ત્રણ મુખ્ય વાતો કે શહેરમાં શિક્ષણનું બજેટ બને છે અને આપણને જે વેરો આવે છે એમાં શિક્ષણ માટેનો કર પણ ઉઘરાવવામાં આવે છે. તો શિક્ષણ આપવામાં આવે છે ખરું શહેરમાં? આપણે પૂછતા જ નથી. શિક્ષણમાં પાણીનો વેરો ઉઘરાવવામાં આવે છે આપણા વેરા બિલમાં, તો પાણીના વેરામાં કેટલું પાણી મળવું જોઈએ, કેટલું ખરેખર મળે છે, અને પાણીની સુવિધા જો કોર્પોરેશન આપવાની હોય તો આપણે શા માટે ડાર કે બોર આપણા વિસ્તારમાં કરવા પડે? આ સવાલ પણ આપણે પૂછવો જોઈએ. સાથે સાથે શહેરની વ્યવસ્થામાં વીજળીની વ્યવસ્થા છે, કચરો ઉપાડવાની વ્યવસ્થા છે, આપણા રોડ રસ્તા વ્યવસ્થિત થવા જોઈએ, આ બધી વ્યવસ્થાઓ છે, તો આના ખર્ચા કેવી રીતે અને કોના કેવાથી નક્કી થાય છે આ સમજવાની બાબત છે. નગર રાજના સુધારા એ કહે છે કે નાગરિકોના કહેવાથી આ સુવિધાઓ નક્કી થવી જોઈએ અને એ પ્રમાણે લોકોને સુવિધા મળવી જોઈએ. જો લોકો એવી માંગણી કરે કે અમારા વિસ્તારમાં શિક્ષણ માટેની સ્કૂલ નથી જે મહાનગરપાલિકાએ આપવી જોઈએ, ખાનગી સ્કૂલોની વાત હું નથી કરતો, ખાનગી સ્કૂલોવાળા તો જ્યાં જોઈએ ત્યાં પોતાનો ધંધો લગાડી શકે, પણ નગરપાલિકાએ એની ફરજ તરીકે જો એમ કહેતા હોય કે નાગરિકો આવીને શહેરમાં વસે તો નાગરિકોને સુવિધા આપવાની ફરજ પણ નગરપાલિકાની છે, તો એ માંગણી આપણે શા માટે ના કરીએ? શા માટે આપણે એવી માંગણી ના કરીએ કે અમારા વિસ્તારમાં પણ શાક માર્કેટ હોય? એવી માંગણી શા માટે ના હોય કે રોડ મોટા મોટા થયા, વાહનો વધુ ને વધુ દોડતા થયા, તો રોડ ક્રોસ કરવા માટે થઈને ઓવરબ્રિજ કેમ નથી લોકો માટે? વડીલો શું દોડીને રોડ ક્રોસ કરશે? આવો સવાલ આપણા મનમાં આવવો જોઈએ. બાળકો નિશાળે જવાના હોય, એમને રોડ ક્રોસ કરવું હોય, તો એમના સામે કેટલું ગંભીર જોખમ ઊભું છે, આ બાબત પણ આપણને ચિંતા કરવી જોઈએ. આવી ઘણી બધી બાબતો છે જેના વિશે આપણે વિચારવાની જરૂર છે. નહીં, એક વાત તમારી બહુ વિચારવા જેવી મને લાગી કે જો પાણીનો વેરો આપણે આપીએ છીએ તો પછી આપણે સોસાયટીમાં ડાર શા માટે પડાવવાનો? મતલબ ડાર આપણે પડાવવાનો, ખર્ચો આપણે કરવાનો, એની પાછી મંજૂરી લેવાની, વળી પાણીનો વેરો પણ ભરવાનો. એટલે આવી બધી વિસંગતતાઓ સિસ્ટમમાં છે, પણ આ બધા સામે પબ્લિકનું પાર્ટિસિપેશન ન વધે તો આપણે કોઈ પણ કરી શકીએ નહીં. તો હવે આપણે જાણવાનું એ છે કે લોકો આમાં શું શું કરી શકે, જેમ કે પાણીની બાબત છે, વીજળીની બાબત છે, રોડ રસ્તાની બાબત છે, એમાં નગર બિલની તમે જે વાત કરી,
તો એ બિલમાં શું શું એવા પ્રોવિઝન સરકારે મૂક્યા છે, એ કાયદો શું છે, કોઈને સરકારને ખબર નથી, લોકોને ખબર નથી, તો એ કાયદાની અંદર શું શું જોગવાઈ કરવામાં આવી છે, લોકો એમાં કઈ રીતે જોડાઈ શકે, જો કાયદાનું પાલન ન થાય તો શું થાય, એ બધી બાબતો વિશે જરાક સમજાવો. નગરરાજ કાયદો જે છે એના માટેના બે ભાગમાં ગુજરાત સરકારે એને પસાર કર્યો છે. એક 2008માં એમાં બે આયોજન કમિટીની વાત કરી છે, એક જિલ્લા આયોજન કમિટીની અને એક શહેરી આયોજન કમિટીની. આ કમિટીઓમાં નાગરિકોનો સીધો સહભાગ નથી હોતો, પણ આની સાથે સાથે જ વોર્ડ કમિટી અને એરિયા કમિટી માટેના બે જીઆર બહાર પડ્યા છે ગુજરાત સરકારના. આ જીઆર એવું કહે છે કે બે બૂથ, એટલે આપણે વોટિંગ કરવા જઈએ અને એક ચોપડું હોય, એક પાઠ હોય, એવા બે બૂથ ભેગા થઈ અને પોતાની કમિટી બનાવી શકે. આ એરિયા કમિટી કહેવાય. એરિયા કમિટી કઈ કઈ બાબતોએ પોતાની વાત કહી શકે અને એ કોર્પોરેટર મારફતે પાલિકાએ કરવાની આવે એ સમજી લેવા જેવું છે. આપણે ત્યાંના રોડ હોય, આપણે ત્યાં કચરાની સફાઈ હોય, આપણે ત્યાં રસ્તામાં વીજળી અને થાંભલાની સુવિધા, લાઇટની સુવિધા હોય એનું આપણે કહી શકીએ. આપણે ત્યાં જે સફાઈ કર્મચારીઓ આવે છે એ કયા સમયે આવે, ક્યારે કચરો ઉપાડી જાય, આ બાબત પણ આ કમિટી કહી શકે છે. અત્યારે એ લોકો એમની મરજીથી એમના સમયે આવે છે. આવી જ બાબતમાં એક પાંચમી બાબત એ છે કે આપણે ત્યાં પીવાનું પાણી જે સરકારે આપણને પૂરું પાડવાનું હોય છે કોર્પોરેશન મારફતે, તો એની વ્યવસ્થા પણ કેવી રીતે ગોઠવાય એ આ કમિટી સીધીની સીધી એને માટેની રિકમેન્ડેશન કરી શકે, પોતાની વાત ત્યાં રજૂ કરી શકે. આ એટલા માટે છે કે કોર્પોરેટર માટે અત્યારે ગુજરાતમાં જે કોર્પોરેટરની વ્યવસ્થા છે એમાં ચાર કોર્પોરેટર હોય છે, એટલે ચાર કોર્પોરેટરમાં ખરું કોણ ધણી ધોરી એની કોઈ ચોખવટ આમાં છે નહીં. એક કોર્પોરેટર હોય તો આપણે કાટલો જાળી શકીએ કે ભાઈ અમારા વિસ્તારમાં કામ થતું નથી, તમે અમને જવાબ આપો, પણ ગુજરાત સરકારે એમાંથી છેટકબારી કરી છે. ચાર કોર્પોરેટરમાં તમે પૂછવા જાઓ તો ચલક ચલાણું કરે. એટલે આ બાબત વધારે સ્પષ્ટ થાય એના માટે એરિયા કમિટી બનવી જોઈએ અને વોર્ડ કમિટીમાં આ એરિયા કમિટીઓ મળી અને જે એક વોર્ડમાં જેટલા બધા એરિયા કમિટીના મેમ્બર થાય એમાંથી એક એક પ્રતિનિધિ મળીને વોર્ડ કમિટી, કોર્પોરેટર અને પાલિકાના એક અધિકારી સાથે મળી અને એની મિટિંગો થાય અને એ લોકો સૂચનો આપે એ પ્રમાણે પાલિકામાં કામગીરી થવી જોઈએ જે તે વોર્ડ માટે. હવે આમાં એટલું સમજાણું છે કે કાયદા પ્રમાણે લોકોએ પોતાના એરિયાની એક કમિટી બનાવવાની, એનો એક મેમ્બર છે બધી એરિયા વાઇઝ, એની એક વોર્ડ કમિટી બને અને વોર્ડ કમિટી વોર્ડના કોર્પોરેટરને એપ્રોચ કરે અને કોર્પોરેટર છે એ મેન જે સાધારણ સભાને એપ્રોચ કરે કે અમારા વિસ્તારમાં આ ગલીમાં આ સોસાયટીમાં આવું આવું કામ કરવાનું છે. પણ અત્યારે એવું કાંઈ થતું નથી. એસી ઓફિસમાં બેઠા બેઠા અધિકારીઓ નક્કી કરી લે કે ક્યાં રોડ બનશે અને ક્યાં ઝાડવા કપાશે, ક્યાં નવા ઝાડવા રોપાશે, ક્યાં નવું ડિવાઈડર બનશે. હકીકત એવી હોતી નથી. સ્થાનિક લોકો જે ત્યાં જીવે છે, રહે છે, એને પૂછવું જોઈએ કે અહીંયા ડિવાઈડર બનશે કે નહીં, અહીંયા સર્કલ બનશે કે નહીં. તો આ નગરરાજ બિલ જે છે એમાં એવી જોગવાઈ છે કે સ્થાનિક લોકોના ભલામણ ઉપર કોર્પોરેટર કામ કરે, એ કોર્પોરેટરની ભલામણ ઉપર કોર્પોરેશન કામ કરે, પણ એનું પાલન થતું નથી. તો હવે આ એક પબ્લિક જાગૃતિનો વિષય છે કે લોકો આ બધી બાબતો વિશે ધીમે ધીમે જાણે, રાતોરાત કાંઈ થવાનું નથી. પણ વચ્ચે એક આડી વાત પાછી કહી દઉં કે નવા વર્ષની શરૂઆત આપણે કાયદાથી કરીએ, આપણા અધિકારો અને શું વિધાનસભાઓમાં, લોકસભાઓમાં, સાધારણ સભાઓમાં શું શું થાય છે એની ઉપર સતત ને સતત નજર રાખીએ. નેતાઓના ભાષણો ઉપર નહીં, પણ લોકસભાની ચર્ચાઓ ઉપર, વિધાનસભાની અંદર લેખિતમાં શું પ્રશ્નો પૂછાય છે એના ઉપર, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ કે જિલ્લા પંચાયતોની જે વાર્ષિક બેઠકો મળે છે એની અંદર નેતાઓ શું બોલે છે લેખિતમાં કે મૌખિકમાં, એના ઉપર નજર રાખીશું તો મને એવું લાગે છે કે ચોક્કસ કંઈક સારું પરિવર્તન આવશે. ભાષણો છે એ સરકારનો ભાગ નથી અને સરકારમાં ભાષણોનું કોઈ મહત્વ નથી, આટલી વસ્તુ આપણે સમજવી જરૂરી છે. હવે આપણે આગળ એ જાણવું છે કે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ એમાં ટેન્ડરો પાસ થાય, બજેટ પાસ થાય, કામ થાય, કામના પૈસા ચૂકવાઈ જાય, વળી ફરિયાદ કરીએ, આ બધું થાય. પણ સામાન્ય માણસે આ બધું જાણવું હોય કે ક્યારે ટેન્ડર બને છે અને ક્યારે આનો કોન્ટ્રાક્ટ અપાય છે, ક્યારે કયું કામ થશે, એ નક્કી ક્યારે થઈ ગયું કે અહીંયા રોડ બનશે અને અહીંયા નહીં બને, આ બધું લોકોએ જાણવું હોય તો કઈ રીતે જાણવું. જેમ કે સુરત છે, બરાબર, તો અહીંયા આ ડિવાઈડર તોડી અને અહીંયા સર્કલ બનાવવાનું છે, આવું ત્યાં નક્કી થયું. પણ આ નક્કી કોણે કર્યું, ક્યારે કર્યું, એ લોકોએ ખાલી જાણવું હોય તો એ જાણવા માટેની પદ્ધતિઓ શું છે?
નગરપાલિકામાં વિવિધ કમિટીઓ હોય છે, આ સમિતિઓની કામગીરી નક્કી હોય છે, એમાં બાંધકામ સમિતિ જે છે એ આ બધા વિશેનું આયોજન કરે, પણ એ પોતે નિર્ણય કરે એની પહેલાં મહત્ત્વનું એ છે કે શહેરમાં આની જરૂરિયાત શા માટે છે, આવું નક્કી કરવા માટે થઈને શહેરનું ટાઉન પ્લાનિંગ થાય. આપણે ત્યાં ટીપી સ્કીમ, આપણને વારંવાર એ શબ્દ સમજાય અને એની સાથે આપણે જોડાયેલા છીએ, પણ એ ટીપી સ્કીમ બને કેવી રીતે, એ મૂળ કોઈક પ્લોટ હોય એમાંથી એના કટકા કેવી રીતે પાડવામાં આવે આ સમજવાની વાત છે, અને એ શહેરને કેવી રીતે પ્રભાવિત કરે છે એ પણ સમજવું જોઈએ. બીજી વાત એ છે કે બજેટની વાત કરી ગોપાલભાઈએ, બજેટ દર વર્ષે બને છે, આ વર્ષે આ 1 જાન્યુઆરી છે, હમણાં ફેબ્રુઆરીમાં મહાનગરપાલિકાનું બજેટ પણ બનશે, જેમ રાજ્ય અને કેન્દ્રનું બનવાનું છે, તો આ મહાનગરપાલિકાના બજેટમાં શું શું કામગીરી થવાની છે એના માટે આપણા વિસ્તારના કોર્પોરેટરને આપણી સોસાયટીમાં આપણા એરિયામાં આમંત્રણ આપો અને જાહેર મિટિંગ ગોઠવો, અને કોર્પોરેટરને કહો કે તમે કોર્પોરેશનમાં આવ્યા એને 3 વર્ષ થઈ ગયા, આ 3 વર્ષમાં બજેટમાં શું શું જોગવાઈ અમારા વિસ્તારમાં હતી એની માહિતી આપો, અને હવે નવા બજેટમાં તમે અમારા વિસ્તાર તરફથી શું જોગવાઈઓ માટેની માંગણી કરી છે આ અમને સમજાવો. આના માટે આપણે કોર્પોરેટરને બોલાવવા જોઈએ અને અધિકારીને પણ બોલાવવા જોઈએ, જે વોર્ડ અધિકારીઓ છે આમના સૂચનોથી અત્યારે જાય છે. નગર રાજ કાયદામાં તો નાગરિકો મિટિંગો બોલાવી અને પોતાના વોર્ડ માટેનું બજેટમાં શું શું જોગવાઈ હોવી જોઈએ, શેના માટેના પૈસાની જરૂરિયાત છે, આવું ભલામણ કરી શકે છે અને એના આધારે બજેટ બનવું જોઈએ. આજે નથી બનતું તો એ વાત આપણે ભવિષ્યમાં કરીશું, પણ આજની તારીખમાં આપણા કોર્પોરેટર સાથે આપણે આટલું જરૂર કરી શકીએ કે 3 વર્ષના બજેટ દરમિયાન તમે અમારા કોર્પોરેટર તરીકે ચૂંટાઈ ગયા તો આ વોર્ડ વિસ્તારમાં આપે શું શું ભલામણો કરી અને એ કેવી રીતે પાલન થયું આની માહિતી આપણે વોર્ડ આપણા કોર્પોરેટર પાસેથી લેવી જોઈએ. સાથે જે નિર્ણયો થાય છે સ્ટેન્ડિંગ કમિટીના હોય, બાંધકામ કમિટીના હોય, બીજી જે અનેક કમિટીઓ કોર્પોરેશનની છે, એની એક માંગણી અમે વારંવાર કરતા આવ્યા છીએ કે ઓનલાઈન મૂકો. તમે બધું ઓનલાઈનની વાતો કરો છો તો આ બધી જે એની કાર્યવાહી છે, એનું રોજકામ જે છે, એના મિનિટ જે છે, એ અમારે આરટીઆઈ મારફતે શા માટે માંગવા પડે, એ લોકોને એમને મળી જવા જોઈએ. તો જો વેબસાઇટ પર સુરત મહાનગરપાલિકાની એ ચડાવવામાં આવે તો દરેક નાગરિક જે છે એ પોતાની મરજી પ્રમાણે એને વાંચી શકે, સમજી શકે, આવું થવું જોઈએ. એટલે વાત તમારી બહુ વિચારવા જેવી છે કે મારા મત વિસ્તારના કોર્પોરેટરે આ 3 વર્ષની અંદર મારા વિસ્તારને સારો બનાવવા માટે, સરળ બનાવવા માટે અને સુવિધાયુક્ત બનાવવા માટે શું શું ભલામણો કોર્પોરેશનને કે નગરપાલિકાને કરી એની જાણકારી લોકોને આપવી જોઈએ. પણ કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, જિલ્લા સભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, આવી માહિતી કોઈ આપતું નથી. આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો છે કે લોકો પણ આવું કંઈ માગતા નથી. હમણાં હું તમને બહુ સમજવા જેવી વાત કહું કે સરદાર પટેલનું સ્ટેચ્યુ બન્યું 3,000 કરોડ રૂપિયાનું. હવે જે સ્ટેચ્યુ બન્યું છે એ એમના ભારત દેશ માટેના યોગદાનને લઈને બન્યું છે, કે એમણે જે જીવન સમર્પણ કર્યું છે દેશ માટે, સ્વાતંત્ર્યની લડાઈમાં, લોકોની સેવામાં, ખેડૂતોના હિતમાં, આ બધા માટે થઈને એમનું સ્ટેચ્યુ બન્યું છે 3,000 કરોડનું. અને એ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે કે હજારો વર્ષો સુધી હવે એમાં કોઈ ખર્ચો કરવાનો નથી. છતાંય લોકોએ એને કહેવાય ને ગલ્લા અર્થશાસ્ત્રી, લારી ગલ્લા પર બેસવાનું અને ખોટા ફાલતુ મેસેજ ફોરવર્ડ કરવાના, અને 3,000 કરોડમાંથી કેટલી સ્કૂલ બને ને કેટલા દવાખાના બને, કેટલા રોડ બને, આનો હિસાબ કરી નાખ્યો. આ બધા લોકો સમજવા જેવી વાત છે કે 3,000 કરોડના સ્ટેચ્યુનો હિસાબ હજુ લોકો કરે છે કે મૂર્તિ બનાવવાના બદલે આવું બને, આવું બને. પણ આ જ લોકો આપણા જિલ્લા સભ્યોની કરોડો રૂપિયાની ગ્રાન્ટની કેટલી સ્કૂલો બને એ જવાબ નહીં પૂછે. ગુજરાતની અંદર 182 ધારાસભ્યો છે, મારું ગણિત કાચું છે, એક ધારાસભ્યને 1 વર્ષે 1 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે તો 100 વર્ષે 182 કરોડ રૂપિયા ગ્રાન્ટ, તો એવા 5 વર્ષની એટલે 1,000 કરોડ આસપાસ રૂપિયા કદાચ ગણી શકાય. તો 1,000 કરોડ રૂપિયાની કેટલી સ્કૂલો બને, શું બને, શું ન બને, એનો કોઈ હિસાબ કરશે નહીં. આવી રીતે આપણી પાસે 26 લોકસભાના સાંસદ સભ્યો છે જેમને વર્ષે 5 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે, એટલે એમની 5 વર્ષની જો ગ્રાન્ટો ગણો તો 6,500 કરોડ રૂપિયા સમથિંગ 5 વર્ષનું થાય. તો વર્ષ 2014થી લઈ અને આ 2019 5 વર્ષમાં 26 સાંસદોને જે 6,500 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળી એ ક્યાં વાપરી, એ 6,500માંથી કેટલી સ્કૂલ બને, કેટલા રોડ બને, કેટલા દવાખાના બને, એવો સવાલ નહીં પૂછે. પણ 3,000 કરોડની સ્ટેચ્યુમાંથી કેટલી સ્કૂલ બનશે એ પૂછશે.
તો પહેલા રૂપિયા તો સીધા ધારાસભ્યોને અને લોકસભાના સાંસદ સભ્યોને રાજ્યસભા સભ્યોને વાપરવા આપી દીધા છે, લોકો માટે સ્પેશિયલી ફાળવા, છતાં એનો હિસાબ કોઈ પૂછવા તૈયાર નથી. અને કેવી રકમ, 6,500 કરોડ. એવી રીતે રાજ્યસભાના 12 સાંસદ સભ્યો છે, એવી રીતે 182 ધારાસભ્યો, એવી રીતે વિવિધ જિલ્લા પંચાયતના જિલ્લા સભ્યો, અને એવી રીતે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાના કોર્પોરેટરો, આ બધાને જે ગ્રાન્ટ મળે છે એનો ટોટલ મારીએ તો અંદાજિત રકમ મારા ખ્યાલથી 25,000 કરોડ રૂપિયા થવી જોઈએ. તો આ 25,000 કરોડ રૂપિયા 5 વર્ષમાં ક્યાં વપરાય છે અને એની સ્કૂલો કેટલી બનશે પૂછતું નથી. એટલે હવે જરૂર છે લોકોની જાગૃતિની કે તમે હિસાબ માગો સરકાર પાસે, એક એક રૂપિયાનો, એક એક ગ્રાન્ટનો, એક એક કામનો. ઘણીવાર એવું થાય કે રોડ બનાવે ને તરત તોડી નાખે, તો બનાવવાના પૈસા, તોડવાના પૈસા, પાછો નવો બનાવવાના પૈસા, અને બધા પૈસા પબ્લિકના. અને એનાથી અધુ કે રોડ તૂટી ગયો, બન્યો એ વખતે લોકોને જે હેરાનગતિ પડી, ગોળ ફરીને જવું પડ્યું, ટાઈમ બગડ્યો, ડીઝલ બગડ્યું, ધુમાડો થયો, ધૂળ થઈ, આ બધાનો કોઈ હિસાબ નહીં. તો હવે આપણે શોર્ટમાં એટલું જાણવું છે કે આ જે સાધારણ સભાઓમાં બધું લોકો વતી નક્કી થઈ જતું હોય, આ તો પરબારું નક્કી થયું. તમને મને ખબર જ નથી હોતી કે તમારા કે મારી સોસાયટીમાં રોડ બનાવવાનું નક્કી કોર્પોરેશને કરી નાખ્યું છે. એ તો એની રીતે મનસ્વી રીતે નક્કી કરે છે, એની એટલા માટે થાય છે કે એને કામ બતાવવા પડે અને કામ થાય તો 5-25% કમિશન મળે. પણ આની અંદર નાગરિકો સીધી દેખરેખ કઈ રીતે રાખી શકે? જાગૃત નાગરિક હોય, જાગૃત યુવાન હોય, એને એમ રસ થાય કે મારે આ બધી વસ્તુ પર નજર રાખવી છે કે પૈસા ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે. તો આરટીઆઈનો માધ્યમ હોય તો કઈ રીતે નજર રાખી શકે? અન્ય કયા માધ્યમ છે કે જેની ઉપર જાગૃત માણસ સતત નજર રાખી શકે? તમે બહુ અગત્યની વાત કરી છે કે સવાલ પૂછાવા જોઈએ. એ સરદાર પટેલ કે બીજા કોઈ બાવલા માટે હોય જેમાંથી કંઈ સમાજને સીધું કંઈ મળવાનું નથી, અથવા આપણા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને દરેક સ્તરે ગ્રાન્ટ આપવામાં આવે છે, એટલે કોર્પોરેટરને પણ ગ્રાન્ટો મળે છે અને એ લોકો પોતાના વિસ્તારમાં એ ખર્ચ કરી શકે એની જોગવાઈઓ છે. હવે આ બધી જે ગ્રાન્ટો ખર્ચ થાય છે એ હવે વેબસાઇટ ઉપર એની માહિતી મુક્ત થઈ ગયા છે, એટલે ત્યાં સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી આપને મળે, લોકસભાની જે વેબસાઇટ છે ત્યાંથી આ માહિતી મળે, અને વિધાનસભાની વેબસાઇટ પરથી પણ આ માહિતી મળે છે કે ગ્રાન્ટમાંથી કેટલો ખર્ચો થયો. એમાં એવું છે કે ગુજરાત વિધાનસભાની વેબસાઇટ છે એ બાબા આદમના સમયની છે. હજુ સુધી હમણાં મેં જ્યારે જોયું હતું ત્યારે સ્પીકરનો ફોટો બીજો હતો, રાજેન્દ્ર ત્રિવેદી સ્પીકર તરીકે આવ્યા એની પહેલાંના સ્પીકરનો ફોટો હતો. એટલે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો વિશે, એમની ગ્રાન્ટ વિશે, ક્યાં પૈસા વાપરે છે કોઈ માહિતી વેબસાઇટ ઉપર નથી. અને એનાથી વિશેષ કે એના જે ફોન્ટ છે, ગુજરાતી ફોન્ટ, એ રીતે આઝાદી પહેલાંના ફોન્ટ હોય એવું મને લાગે છે. એટલે ગુજરાત વિધાનસભા વિશે તો મને નથી લાગતું કે અંદર કાંઈ માહિતી મળે. હા, લોકસભામાં પહેલેથી વ્યવસ્થા સારી રહી છે એટલે લોકસભાની વેબસાઇટમાં થોડી થોડી માહિતી આવે છે, પણ હવે માહિતી ચોરવાનું ચાલુ કર્યું છે સરકારોએ. એમાં કોઈ પણ પાર્ટીની હોય, માહિતી લોકો સુધી નહીં પહોંચવા દેવા માટે થઈ અને તમામ પ્રકારના પ્રયત્નો કરે છે. આવા કપરા સંજોગમાં શું કરવું? આમાં એવું છે કે માહિતી બધી તમને એક જગ્યાએ નહીં મળે. એટલે મારે એવું જાણવું હોય કે મારા જે કોર્પોરેટર છે એણે કઈ કઈ બાબતમાં ખર્ચ કર્યો, તો આ બધી માહિતી મને કદાચ એક વોર્ડ વિસ્તારમાં કેટલો ખર્ચો થયો એ મળી જવાનું છે. એક ઝોનમાં, સુરતની વાત કરીએ તો સુરત ઝોનમાં વેચાયેલું છે અને પછી વોર્ડમાં વેચાયેલું છે, તો એક ઝોનમાં કેવા પ્રકારના ખર્ચાઓ થયા એની વિગતો મળે. પણ એક વોર્ડમાં 4 કોર્પોરેટર છે તો 4 કોર્પોરેટરે શું ખર્ચા કર્યા, કઈ કઈ બાબતોની દરખાસ્ત મૂકી હતી, આની માહિતી સીધે સીધી નથી મળતી. એને જુદી જુદી જગ્યાએથી ભેગી કરી અને આપણે જે રીતે સમજવું છે એમાં ભેગી કરવી પડે છે. એટલે માહિતી સાવ નથી એવું નથી, પણ બીજી તરફ તમે જે વાત કહી કે સરકાર માહિતી છુપાવવાનો ભરપૂર પ્રયત્ન કરે છે અને એ હકીકત છે. આજે પણ જે માહિતી સીધે સીધી આપણને મળી જવી જોઈએ એ માહિતી માટે માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ કરવો પડે એ બહુ ખેદજનક બાબત છે. બીજી વાત એ કે પાલિકામાં એની જે લાઇબ્રેરી છે એમાં આ બધા મિનિટ્સ હોય છે, લોકોએ માહિતી અધિકારનો ઉપયોગ નહીં કરવાનો પણ સાદો પત્ર લખી અને મારે આ જોવું છે એમ કરીને અરજીઓ કરવી જોઈએ, કેમ કે એ પણ આપણો એટલો જ મોટો અધિકાર છે જેટલો માહિતી અધિકાર છે. એટલે બીજા એક અધિકારનો આપણે ઉપયોગ કરીએ જેમાં આપણે 20 રૂપિયા ભરીએ ને અરજી કરીએ ને એ બધું કરીએ, પણ બીજા અધિકારનો ઉપયોગ ના કરીએ તો એ અધિકાર ધીરે ધીરે આપણો ક્ષીણ થવાનો છે, ખતમ થવાનો છે. એ નાશ ના થાય એના માટે એ અધિકારનો પણ ઉપયોગ કરવો જોઈએ. આમાં દરેક નાગરિક આવું કરી શકશે એવું માનવું ખોટું છે.
પણ આપણે ત્યાં વિસ્તારમાં જે જાગૃત યુવાનો હોય એમની મદદથી યુવાનો થોડી થોડી માહિતી અલગ અલગ વહેંચી અને જો ભેગી કરે અને કોર્પોરેટર આ કામગીરી ના કરતા હોય તો આ યુવાનોએ સાથે મળીને પોતાની સોસાયટીમાં પોતાના વિસ્તારમાં આ માહિતી આપવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં ધીરે ધીરે કોર્પોરેટરોને પણ આ બાબતની ટેવ પડે. જે નથી એ હકીકતો છે, પણ એ કેવી રીતે થવું જોઈએ એ આપણા બધાની ફરજ છે. મેં શરૂઆતમાં જ કહ્યું કે આપણે કંઈક બદલાવ ઈચ્છતા હોઈએ તો એ બદલાવની શરૂઆત આપણે ક્યાંક કરવી પડે. તો કૃષ્ણકાંતભાઈએ આપણને ખૂબ સરસ માહિતી આપી. નવા વર્ષની શરૂઆતની પહેલી સંધ્યાએ કહેવાનું એટલું જ છે કે આખું વર્ષ જાગૃત રહો, ગ્રાન્ટો કઈ રીતે આવે છે, ક્યાં જાય છે એ જાણવાની કોશિશ કરો, આરટીઆઈ કરવાનું ચાલુ રાખો, ફરિયાદ કરવાનું ચાલુ રાખો, અરજીઓ કરવાનું ચાલુ રાખો. બદલાવ અને સારા દિવસો તો જ આવશે. કેમ કે દર વર્ષે આપણે ખાલી ખાલી કહીએ કે નવા વર્ષમાં આમ થઈ જાય ને તેમ થઈ જાય, કાંઈ થવાનું નથી. કંઈક કરવું હશે તો આપણે જાગૃત બનવું પડશે. પાર્ટીઓ અને નેતાઓ શું કરે છે એના ઉપર ધ્યાન આપવાના બદલે સરકારી ઓફિસોમાં શું શું થાય છે એના ઉપર જ્યારે ધ્યાન આપતા થશો ત્યારે મને વિશ્વાસ છે કે ખૂબ જ મોટો ફેરફાર આવશે. અને આ વાત સાથે આજનું વાત આપણે પૂરી કરી અને ફરી વખત આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી નવી નવી કાયદાકીય બાબતોની જાણકારી મેળવતા રહીશું, જેમાં વીમાની હોય, બેંકની હોય, નગરપાલિકાની હોય, તાલુકા પંચાયતની હોય, જિલ્લા પંચાયતની હોય, મામલતદાર ઓફિસોની હોય, વીમાની હોય, સાયબર ક્રાઇમની હોય, અસંખ્ય પ્રકારની માહિતીઓ એના જાણકાર જે એક્ટિવિસ્ટો હશે એમના દ્વારા આપણે માહિતી મેળવતા રહીશું. અને ત્યાં સુધી આપણે મળીએ. કૃષ્ણકાંતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. જય ભારત.